તપીએ એમના માને કો માં હવે હું પણ ઘર છોડી દઉં. પિતાજીએ તો સંન્યાસ લઈ લીધો, માં મારે મારે પણ હવે ઘર છોડી દીધું. તમારી 9 દીકરીઓ સાસરે જતી રહી, માં તમે એકલા એકલા ઘરમાં શું કરશો? પિતાજી પણ ગરબાથી ચાલે, હું પણ અહીંથી ગંગા સાગર જઈ રહ્યો છું, તમારી દીકરીઓ સાસરે જતી રહી, માં તમે એકલા એકલા ઘરમાં શું કરશો? એકલા એકલા ઘરમાં દીકરી જમાઈને વિચારો કર્યા કરશો? માં ઘરમાં રહી સંસારનું ચિંતન કરશો તો નર્કમાં જવું પડશે. માં ઘરમાં રહી પ્રભુનું ચિંતન કરશો તો તમને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે. માટે માં ઘરમાં એકલા એકલા હવે મન પ્રભુમાં લગાડો. બસ ભગવાન કપિલે માના ચરણો પ્રણામ અને કપિલ ભગવાન ચાલતા ચાલતા કલકત્તા પાસે ગંગા સાગર પર. આજે પણ તમે ગંગા સાગર પર જાઓ ત્યાં કપિલ ભગવાનનું મંદિર છે, ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠક છે. સત્યરથ બારમાં ગંગા સાગર ભગવાન કપિલના ગયા પછી માં દેવઉતિ ઘરમાં એકલા પડી ગયા. એમને ચારે બાજુથી મનને ખસેડ્યું, બસ કોઈ નામાં મન રાખ્યું, સંપૂર્ણપણે ચિત્તનો પ્રભુમાં નિરોધ કરી દીધો. માં સાધનામાં એટલા બધા આગળ વધ્યા માં દેવઉતિ કે સાધના કરતા કરતા એમનું પંચભૂતનું શરીર ઓગળીને પાણી થઈ ગયું, સરસ્વતી નદીમાં ભળી ગયું. માને સિદ્ધિ મળી તો એ ગામનું નામ સિદ્ધપુર. એ ગામમાં 3 સિદ્ધ પુરુષો, કરદમ ઋષિ પણ સિદ્ધ પુરુષ હતા, ભગવાન કપિલ પણ સિદ્ધ પુરુષ હતા, માં દેવહૂતિને પણ સિદ્ધિ મળી. એ ધરતી પર 3 સિદ્ધ પુરુષ થયા માટે ગામનું નામ સિદ્ધપુર. ભગવાન કૃષ્ણ ગીતાના 10મા અધ્યાયમાં કહે છે, સિદ્ધાનામ કપિલો મુનિ. દુનિયાના જેટલા બી સિદ્ધ પુરુષ છે એમાં કપિલ હું છું. એ સિદ્ધપુરને ઘણા માતૃ ગયા કહે છે, માનું છેલ્લું શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુરમાં જઈને. જે કોઈ આ કપિલ ગીતાની કથા શ્રવણ કરે છે એની પ્રભુના ચરણોમાં પ્રીતિ બને. યઈદમનુ શૃણો તિયો વિદત્તે કપિલ મુનેર્મતમાત્મયોગ ભગવતિ કૃતધી સુપર્ણકેતા ઉપલભતે ભગવત પદારવિંદ. બોલીએ શ્રી કપિલનારાયણ ભગવાન. કપિલ ગીતા સાથે 3 સ્કંદ પૂરો ગયો, 4 સ્કંદમાં પ્રવેશ. હવે જરા કથા હું ઝડપથી આગળ લઈ જઉં છું કે મારા કરતાં સામે બેઠેલાને ઘણા ટેન્શન છે કે કેવી રીતે દર્શીજનક ઉભી પહોંચશે, અહીં જ રમ્યા કરે છે. હવે ડબલ એક્સપ્રેસ ટ્રેન આગળ લઈ જઈશું. અત્યારે નરસિંહ જન્મ કરવાનો છે, રામન જન્મ કરવાનો, બપોરે શ્રીરામ જન્મ આવશે, આજે સાંજે લગભગ 6 નંદ ઘે આનંદી નંદ મહોત્સવ થશે, રાસ ગરબા બી થશે, નાચવા કૂદવા. તો હવે કથાને જરા ઝડપથી આગળ. 4 સ્કંદમાં
કપિલ ભગવાનની સક્કી બેન અનસુયા જે અત્રિ ઋષિ જોડે પરણા અને અત્રિ અનસુયાજીને ત્યાં પણ ભગવાન પ્રગટ થયા, જેમનું નામ પડ્યું ગુરુ દત્તાત્રેય. જય યોગીશ્વર દત્ત દયા તુજ એક જગમાં પ્રતિપા બ્રહ્મા હરિહર અવતાર શરણાગતનો કારણ જોડી અન્નપૂર્ણા કરમા શાંતિ કમંડલ કરશો. નારેશ્વરમાં રંગ અવધૂત મહારાજ થઈ ગયા, એમને ભગવાન દત્તાત્રેયનો સાક્ષાત્કાર થયો. એમના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી મહારાજને પણ દત્તાત્રેયનો સાક્ષાત્કાર, રંગ અવધૂત મહારાજે દત્તબાવની બનાવીમાં ભગવાન દત્તાત્રેયની સ્તુતિ કરી. દત્તાત્રેય ભગવાન એ કપિલ ભગવાનના સગ્ગા ભાણિયા છે, સગ્ગી બહેનનો દીકરો, મામા બી ભગવાન અને ભાણીઓ પણ. ભગવાન દત્તાત્રેય અવધૂત યોગી હતા. આજે પણ ગિરનાર પર્વતમાં ભગવાન દત્તાત્રેય વાસ કરે છે. ઘણા લોકોને ગિરનારમાં ભગવાન દત્તાત્રેયના દર્શન થાય, એ અવધૂત યોગી છે. ત્યાર પછીથી દક્ષ પ્રજાપતિએ મહાદેવજીનું અપમાન કર્યું અને દક્ષનું માથું કપાયું અને દક્ષની ઉપર બકરાનું માથું ફિટ કરવામાં આવ્યું અને બકરાનું માથું આવ્યું ત્યારે દક્ષ પ્રજાપતિએ મહાદેવજીની સ્તુતિ. જે શંકરના ભક્તો હોય એની શંકર દાદાની પૂજા કર્યા પછી બકરા જેવો અવાજ કરવો જોઈએ તો શંકર દાદા ખુશ હશે. જે ખરો શિવ ભક્ત છે એના ખબર હશે ભગવાન શંકરની પૂજા કર્યા પછી બકરાનો અવાજ કરે અને પછી ગાલ પર ત્રણવાર તપલા. કારણ દક્ષ પ્રજાપતિ એ મહાદેવજીના સસરા હતા, એમને બકરાનું મોઢું હતું કે મહાદેવજીની સામે બકરાનો અવાજ કરો, મહાદેવજી ખુશ થઈ ગયા. તો પછી બકરાનો અવાજ કર્યા પછી પેલાને ખ્યાલ આવે કે મહાદેવજીની જોડે એમની ઘરવાળી બેઠી છે, એને ખોટું લાગશે, તું મારા બાપની નકલ કર. એ ગાલ પર ત્રણ ટપલા મારવાના, સોરી કહેવાનું કે તમારા પિતાની મેં નકલ કરી. ભલે શ્રીજી બાવાની ભક્તિ કરો તો કોઈ દેવી દેવતાઓનો અનાદર કરવાનો, દક્ષ પ્રજાપતિએ મહાદેવજીનો અનાદર કર્યો, પરિણામ એનું માથું કપાયું, એના યજ્ઞનો વિધ્વંસ. ઉત્તાનપાદ રાજાને બે પત્ની છે, સુનીતિ અને સુરત. એમાં સુનીતિ અડખામણી છે, સુનીતિના દીકરા ધ્રુવ છે. એકવાર ધ્રુવ ઉત્તાનપાદના ખોળામાં બેસવા ઓરમાનમાં સુરુચિએ ધ્રુવજીનું અપમાન કર્યું કે બેટા તારે પિતાના ખોળામાં બેસવું તો જંગલ તપ કર, ભગવાનને પ્રસન્ન કર. તું જ્યાં સુધી મારે ત્યાં દીકરો થઈને નહીં આવે ત્યાં સુધી તને પિતાની ગાદી, પિતાની ગોદ નહીં. ધ્રુવજી વનમાં પધારે, નારદજીનો ભેટો થયો,
જેને ગુરુ મળે એને ગોવિંદ મળે, જેને પટાવાળો મળે એને સાહેબ મળે. જીવનમાં કોઈ સાચા સંતનો ભેટો થઈ ગયો તો સમજો તમને ભગવાન મળી જાય. ધ્રુવજીને નારદજી ન મળ્યા હોત તો ધ્રુવજીને નારાયણ પણ મળવાના. આજની તારીખે સૌથી મોટો દુકાળ હોય તો સાચા સંતો નો, બાકી બોગસ માંગી એટલી ગોળી પાડે. સંતો સાચા સંતો હોય ધીરે ધીરે દુર્લભ થવાના. ધ્રુવજીને જ્યારે નારદજી મળ્યા, ધ્રુવજીએ નારદજીના ચરણ પકડ્યા અને વિનંતી કરી કે મને શ્રદ્ધા છે કે આપ મને મળ્યા એટલે મને ભગવાન પણ. ગુરુદેવ એવો શોર્ટકટ બતાવો જલ્દીથી પ્રભુ મળી. ગુરુદેવ મહારાણીમાંની કૃપા નહીં થાય જલ્દીથી ઠાકોરજી. જેને મા મળી એને બાપ મળે છે, એના પર મા રાજી એના પર બાપ રાજી. પુષ્ટિ માર્ગમાં સીધા ઠાકોરજી પાસે જવાતું નથી, વાયા યમુનાજી થઈને ઠાકોરજી પાસે જવા. શ્રી યમુનાજી એ કૃપા શક્તિ છે. મહારાણી માની કૃપા વગર જીવ પ્રભુ પાસે પહોંચી શકતો નથી. શ્રી યમુનાજી એ પ્રભુની સંયોગીની શક્તિ છે. યમુનાજીનું કામ જીવ ઈશ્વરનું મિલન કરાવવા. નારદજી શોર્ટકટ બતાવ્યો, તત્તાત ગચ્છ ભદ્રંતે યમુનાયા સ્થાન. તું યમુના કિનારે મહારાણી માની કૃપા થશે તને ઠાકોરજી જલ્દીથી. બેટા હું તને ગુરુ મંત્ર આપું છું, ઓ નમો જપવો. કયો મંત્ર જપવાનો? જે મંત્ર ગુરુ દ્વારા મળ્યો હોય એ જ મંત્ર જપવો. વૈષ્ણવોના ગુરુ આચાર્ય શ્રી મહાપ્રભુજી છે અને શ્રી વલ્લભે આપણને કયો મંત્ર આપ્યો? શ્રી કૃષ્ણ શરણમ મમ. તો વૈષ્ણવોએ કયા મંત્રનો જપ કરવાનો? શ્રી કૃષ્ણ શરણમ.
तस्मात् सर्वात्मना नित्यम् श्री कृष्ण शरणम् मम वदद्भिरेव सततम् स्थेयमित्येव वेदति. अपर वैष्णव गुरु कृष्णवल्लभो श्री कृष्ण शरणम् मम. ये वैष्णवे आ मंत्र सिवाय बीजा बदा मंत्रों जपवानी जरूर. रस्ते जदा कोई मंत्र आप जपानू चालू कर दीजिए तो नारद जी द्रोणे मंत्र आप ओम नमो भगवते यमुना किनारे द्रोण जी हूँ तप कर. एक दिवस भगवान गरुड़ पर बिराजी ध्रुव जी की पास. अरे ध्रुव जी जरे भगवान ने पोतानी सामे जोया. ध्रुव जी ने प्रभु की स्तुति करवानी इच्छा. जेनी स्तुति सरस्वती न करी सके एनी स्तुति आ पांच पृष्ठों बाद कसे करवा. जी अजी जूनियर के जी में भी नहीं गयो ये भगवान की स्तुति के लिए. भगवान ने पोता ना हाथ में शंख तो ये शंख नहीं ध्रुव जी ना गाल पर लगा प्रभु की कृपा. पुष्टि मार्ग में शंख यमुना जी नो स्वरूप. ठाकुर जी ने जारे स्नान करावा मारे पर शंख में केसर वालू जल भरी. अरे ठाकुर जी ने स्नान कर पुष्टि मार्ग में शंख यमुना जी का स्वरूप. यमुना जी में जल भरी प्रभु ने ऊपर रेड़वू मतलब यमुना जी प्रभु ने स्नान करा. तो भगवान ने पोता ना हाथ में शंख तो ध्रुव जी ना गाल पर लगा. शंख यमुना जी की कृपा थी ध्रुव ना जीव पर सरस्वती जागृत थी गया. अने पांच वर्ष नो बालक जे जी जूनियर के जी में पढ़ती गयो ए भगवान की स्तुति करवा लाग्यो. यो अंत प्रवेश मम वा चमिमां प्रसो संजीवयत्यखिल शक्तिधरस्य धाम्ना अन्यौश्च हस्तचरणश्रवणत्वगाहि प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. भगवान ने प्रसन्न थईने कह्युं बेटा अत्यार सुधी में कोई ने नथी आप्यो एवुं मारुं ध्रुवनो उत्साह. बेटा ध्रुव ते छ महीना तप कर्युं एना बदला में हुं तने 36,000 वर्ष धरती नुं राज्य. बेटा ध्रुव तारा गाल पर मैं मारो शंख लगाव्यो. हवे तारू शरीर दिव्य थई गयो. तने डायाबिटीस नहीं था. तने लकवो नहीं था. हाई बीपी नहीं. बेटा तारू मृत्यु पण नहीं था. तो आज शरीर थी मारा धाममा मैं तारा गाल पर शंख लगाव्यो. तारू शरीर दिव्य बन्यू. हवे तारे मरवू भी नहीं पड़े. તારા મર્દાને સ્મશાનમાં બાળવું પણ નહીં પડે. તું આ જ શરીરથી મારા વૈકુંઠ ધામમાં આવજો. બોલો ધ્રુવજી ઉપર પ્રભુએ કેટલી બધી કૃપા. છેવટે ધ્રુવજી પોતાના રાજ્યમાં એમના પિતા એમને રાજ્ય ગાવી છે. ધ્રુવજીના વંશમાં અંગ નામના રાજા થયા. અંગને ત્યાં વેન નામના રાજા થયા. એ વેન રાજા નાસ્તી બ્રાહ્મણો એમને માર્યા. વેન રાજાના બે બાહુનું મથન કર્યું એમાંથી પૃથુ ભગવાન પ્રગટ થયા. એ પૃથુ ભગવાને પંચાગ્નિ તપની સાધના કરી.
પ્રથુ ભગવાને લોકોને ખેતી કરતા શીખવાડ્યું, દુનિયાનું સૌથી પહેલું ટાઉન પ્લાનિંગ પ્રથુ ભગવાને કર્યું. એ પ્રથુ એમને ત્યાં અંતરદાન, એમને ત્યાં હરિ અભિરદાન નામના દીકરા થયા, એમને ત્યાં પ્રાચીન બરહી થયા. એ પ્રાચીન બરહી રાજા એમના 10 દીકરા 10 પ્રચેતસો કહેવાયા. એ 10 પ્રચેતસોને કચ્છમાં નારાયણ સરોવર પર મહાદેવજી રુદ્ર ગીત આપ્યું. પ્રચેતસોના પિતા પ્રાચીન બરહી પાસે નારદજી પધાર્યા. નારદજીએ પ્રાચીન બરહી રાજાને પુરંજન આખ્યાન સંભળાવ્યું. એ પુરંજન નામનો રાજા હતો, એ 9 દરવાજાવાળી નગરીમાં રહેતો હતો. 5 મોઢાવાળો નાગ એ નગરીની રક્ષા કરતો હતો. આ કથા તો કાલ્પનિક છે, એમાં કોઈ રાજા બાજા નથી. પુરંજન એટલે જીવાત્મા, 9 દરવાજાવાળી નગરી એટલે શરીર, 2 આંખ 2 કાન 1 દરવાજા. મહારાજા પ્રાચીન બરહીની કર્મકાંડમાંથી આસક્તિ દૂર કરી ચતુર્થ સ્કંદ પૂર્ણ કરી પંચમ સ્કંદમાં પ્રવેશ કર્યો. પંચમ સ્કંદના પ્રારંભમાં મહારાજા પ્રિયવતની કથા બતાવી. પ્રિયવતને ત્યાં અગ્નિત્ર નામના દીકરા થયા, અગ્નિત્રને ત્યાં નાભી નામના દીકરા થયા, નાભીને ત્યાં ઋષભદેવજી નામના દીકરા થયા, ઋષભદેવજીને ત્યાં 100 દીકરા થયા. એમાં સૌથી મોટા દીકરા ભરત, ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત દેશ પડી ગયું. એ ભરતને જવાનીમાં વૈરાગ્ય આવ્યો, ઘર છોડી નેપાળમાં ગંડકી નદી પર તપ કરવા આવ્યા. એ નદીમાં હરણનું બચ્ચું તણાતું હતું. ભરતજીએ એ હરણના બચ્ચાને બચાવ્યું અને પછી હરણના બચ્ચામાં ભરતજી ફસાયા. એ હરણનું બચ્ચું એને ઉછેરીને મોટું કર્યું અને ભરતજીએ ઘરના છોકરા છોડ્યા ત્યારે જંગલભાઈના હરણના બચ્ચામાં ફસાયા. ભગવાનની માયા કયા સ્વરૂપે આવે આપણને ફસાવે કંઈ ખબર. એ હરણનું ચિંતન કરતા કરતા ભરતજીએ શરીર છોડ્યું. એ જ હરણના પેટે ભરતજી હરણ થઈને જન્મ્યા. જે લોકો ઘરમાં કૂતરા રાખે છે એમનું બુકિંગ તો થઈ ગયું છે હમકી લેવાનું. એમને બીજા જન્મમાં ટોમી થવું જ પડશે કે છે. જો હરણનું ચિંતન કરતાં કરતાં ભરતજીને બીજા જન્મમાં હરણ થવું પડે તો જે કૂતરા લઈને ફરતા હોય એમનું બુકિંગ તો થયેલું જ છે, એમને બીજા જન્મમાં કૂતરા થવું જ પડશે. પછી ભરતજીએ હરણનું શરીર છોડ્યું. ત્રીજો જન્મ એક બ્રાહ્મણને ત્યાં થયો, કોઈ દી સાથે બોલતા નહીં, નામ પડ્યું જડ. કચ્છનો રાજા રહુગણ પાલખીમાં બેસી કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા જતો હતો. એની પાલખી ઉચકનારામાંથી એક જણ માદો પડ્યો. ભરતજીને પાલખી ઉચકવા પકડી લાવ્યા. ભરતજી પાલખી ઉચકીને ચાલવા લાગ્યા પણ ભરતજી જ્યારે ચાલે ત્યારે નીચું જોઈને ચાલે, જરાક કીડી મકોડી દેખાય કૂદકો મારે, એની પગ નીચે કીડી મકોડી ચકતાય. હવે નીચું જોઈને તો આપણે પણ ચાલીએ છીએ પણ કીડી મકોડી માટે નહીં. કદાચ કોઈની વસ્તુ રસ્તામાં પડી ગઈ હોય અને નજર પડે તો ફાવી જઈએ, એટલે આપણે નીચું જોઈને ચાલીએ છીએ. બાકી આપણને કે કીડી મકોડીની લાગણી. છેવટે રહુગણ રાજા જડ ભરત પર ગુસ્સે થયા અને જડ ભરતે મહારાજા રહુગણને જ્ઞાન આપ્યું, ભવાટવીનો ઉપદેશ કર્યો. રાજા રહુગણનો ઉદ્ધાર થયો, જડ ભરતનો ઉદ્ધાર થયો. પંચમ સ્કંદમાં ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું, નરકોનું વર્ણન કર્યું. 6ઠા સ્કંદમાં આપણે પ્રવેશ કર્યો. મહારાજા પરીક્ષિતે કહ્યું, ગુરુદેવ આપે પંચમ સ્કંદની સમાપ્તિમાં નરકોનું વર્ણન કર્યું પણ નરકમાં કોને જવું પડે? સુખદેવજી જે કે જે પાપ કરે એને નરકમાં તો જરૂર. હા ગુરુદેવ, હવે આ દુનિયામાં આવ્યા એટલે જાણે અજાણે કંઈક કોઈ વાર ખોટા કામ થઈ જાય, પાપ થઈ જાય. ગબડવું એ ગુનો નથી, ગબડ્યા પછી બેઠા નહીં થવું એ ગુનો. પાપ કરવું ગુનો નથી, મનુષ્ય માત્ર ભૂલને માત્ર ક્યારેક ભૂલ થઈ, પણ પાપનું પ્રાયશ્ચિત કરવું એ સૌથી મોટો ગુનો છે. ભગવાનનું નામ અગ્નિ જેવું છે, એ પાપના જંગલોને બાળીને હશે. તમે દુનિયાનું છેલ્લામાં છેલ્લું પાપ કેમ નથી કર્યું? ભગવાનનું નામ લો,
ભગવાનનું નામ અગ્નિ જેવું છે, એ પાપના જંગલોને બાળીને હશે. વાલિયા લૂંટારે કેટલા પાપ કરેલા, બોલો, રામનું નામ લેવાથી બધા પાપ ધોવાયા કે? અજામિલ કેટલો પાપી હતો, એને દીકરાનું નામ નારાયણ પાડ્યું. અંત સમય દીકરા નારાયણને યાદ કર્યો તો ભગવાનના પાર્ષદોએ અજામિલે નરકમાં જતા બચાવ્યું. એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, મને કે શાસ્ત્રીજી, ખરેખર ભગવાનના નામમાં તાકાત છે? મેં કહ્યું, તું ભગવાનના નામની વાત જવા દે, નરેન્દ્ર મોદીના નામમાં પણ બહુ તાકાત. નરેન્દ્ર મોદીનો ભત્રીજો દિલ્હીની કોઈ પણ ઓફિસમાં જઈ ખાલી કાકાનું નામ લે, એના બધા કામ ફટાફટ થઈ. જો નરેન્દ્ર મોદીનું નામ લેવાથી એના ભત્રીજાના બધા કામ ફટાફટ પતી જતા હોય, તો ભગવાનનું નામ લેવાથી ભક્તોના બી બધા કામ ફટાફટ પતી જતા હોય, એમાં જરાય આશ્ચર્ય પામવા જેવું નથી. એક માણસના નામમાં આટલી બધી તાકાત છે, તો ઈશ્વરના નામમાં કેટલી તાકાત હશે એની કલ્પના. હવે કોઈ જગ્યાએ કોઈ મોટા માણસનું નામ લો, ફટ નહીં તમારું કામ નીકળી જાય. એક માણસના નામમાં આટલી બધી શક્તિ છે, તો ઈશ્વરના નામમાં કેટલી શક્તિ હશે એની કલ્પના. આધ્યાત્મિક માર્ગમાં ભગવાનનું નામ લીધા વગર કોઈ સફળ થઈ શકે. રામનું નામ લેવાથી જલારામ જલારામ થઈ ગયા. જલારામ બાપાએ કોઈ ચમત્કાર કર્યા નથી. જલારામ બાપા સતત રામનું નામ લેતા હતા, એમના જીવનમાં રામ નામથી ચમત્કાર. તમે ભગવાનનું ખૂબ નામ લો, તમારા જીવનમાં એવા ચમત્કારો થશે જેની તમે કલ્પના. એકવાર ઇન્દ્રની સભામાં એના ગુરુ બૃહસ્પતિ આવ્યા. ગુરુ બૃહસ્પતિને ઊભા થઈ ઇન્દ્રે માન ના, એનાથી ગુરુ નારાજ થઈ ગયા. ઇન્દ્રને કહ્યું, તું મારી ગુરુ તરીકે અમાન્ય રાખતો નથી, તો મારે હવે તારા ગુરુ રહેવું નથી, હું ગુરુ તરીકે રાજી ના. ભગવાન સ્વામિનારાયણ એક શ્લોક બોલ્યા છે, અપમાનો ન કર્તવ્ય. શ્રીજી મહારાજ કહે છે, આટલા લોકોનું અપમાન નહીં કરો. એક તો ગુરુણા જ વરી હશે, આપણા જે આચાર્ય હોય, આપણા જે ગુરુદેવ હોય, એનું કોઈ દિવસ અપમાન કરવું. બીજું, વિદુષામ, જે વ્યક્તિ વિદ્વાન છે એનું અપમાન નહીં, એનું માન સન્માન કરવા. જે માણસ તપસ્વી છે, જે માણસ તેજસ્વી છે, એનું અપમાન નહીં કરે. જે વ્યક્તિ લોકે પ્રતિષ્ઠિતાનાં છે, જે વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠિત છે, એનું સન્માન કરવાનું. શ્રીજી મહારાજ કહે છે, શસ્ત્રધારીનામ, જેના હાથમાં હથિયાર છે, એનું પણ અપમાન કરવાનું નહીં. એટલે તો આપણે પોલીસને સલામ મારીએ છીએ, કારણ એના હાથમાં બંદૂક છે. અરે ભાઈ, બને ત્યાં સુધી કોઈનું અપમાનો ન કર્તવ્ય, કોઈનું અપમાન નહીં કરવું. અપમાન કરનારાને બદલામાં અપમાન જ મળે છે, સન્માન કરનારાને બદલામાં સન્માન મળે છે. અરે બીજું કંઈ ના આપી શકો, કોઈને માન સન્માન તો આપો ભાઈ, બીજું કશું તમે આપી શકતા નથી. કોઈને માન સન્માન તો આપતા શીખો. પોતાના ગુરુદેવ સભામાં પધાર્યા ઇન્દ્રે ઊભા થઈ ગુરુદેવને માનમાં આપ્યું, તો ગુરુદેવે કીધું કે મારે તારા ગુરુ નથી રહેવું, હું ગુરુ તરીકે રાજીનામું આપું છું, તું કોઈ નવા ગુરુ શોધી કાઢ. ઇન્દ્રે પશ્ચા પ્રજાપતિના દીકરા વિશ્વરૂપને પોતાના નવા ગુરુ બનાવ્યા. એ વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચ આપ્યું, અને નારાયણ કવચથી ઇન્દ્ર બહુ જ પાવરફુલ થઈ ગયા. જેને ભૂત પ્રેતની અલાબલા બહુ હેરાન કરતી હોય, એને દરરોજ નારાયણ કવચનો પાઠ. અથવા તમારે બહુ નોટો જોઈતી હોય, તો નાઈ ધોઈ ઉત્તર દિશા કે પૂર્વ દિશામાં મોઢું રાખી દરરોજ એક નારાયણ કવચનો પાઠ કરો,
તમને અક્કર ચક્કરમાંથી લોટો ભણ્યા જ કરશે, આવું તમને કોઈ નહીં બતાવે, હું ભોળ્યો છું બધું જ કહી દઉં છું, કારણ કે આ જમાનામાં લોટોનું કોઈ બતાવતા નથી. પણ તમે આટલી બધી ગરમીમાં આટલા બધા કલાક બેસી રહો, તમારાથી હું છાનું રાખવા, એટલે કહી દીધું કે બહુ નોટો જોઈતી હો તો દરરોજ નાહી ધોઈ ઉત્તર દિશા પૂર્વ દિશામાં મોડું રાખી એક નારાયણ કવટનો પાઠ દરરોજ કરવાનો, તમને અક્કર ચક્કરમાંથી નોટો મળ્યા છે. છેવટે ઇન્દ્રના નવા ગુરુ વિશ્વનો યજ્ઞ કરે ત્યારે યજ્ઞનો પ્રસાદ એમના મામા અસુરોને આપતા હતા. ઇન્દ્રને ખબર પડી, ઇન્દ્રે નવા ગુરુ વિશ્વરૂપના ત્રણેય માથા કાપી નાખ્યા. ઇન્દ્રને બ્રહ્મત્યા લાગી, બ્રહ્મત્યા ચાર જણાએ વહેંચી. વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ ઇન્દ્રને માર્યો, પુત્ર મેળવા યજ્ઞ શરૂ કર્યો, પણ યજ્ઞમાં બેઠેલા ભૂદેવોએ મંત્રોચ્ચારમાં ભૂલ કરી, પરિણામે ઇન્દ્રને મારનારના બદલે ઇન્દ્રના હાથે મરનારો વૃત્રાસુર બન્યો. એ વૃત્રાસુરને મારવો જોઈએ, દધીચીના અસ્થિમાંથી વિશ્વકર્માએ વજ્ર બનાવ્યો અને એ વજ્ર લઈને ઇન્દ્ર વૃત્રાસુરની સામે યુદ્ધ કરવા આવ્યો. અને ઇન્દ્રના કઠોર વજ્રમાં જ્યારે વૃત્રાસુરને કોમલ કૃષ્ણના દર્શન થયા ત્યારે યુદ્ધ માટે આવેલા વૃત્રાસુરે ચાર શ્લોકમાં પ્રભુની સ્તુતિ. અહમ હરે તવ પાદૈ કમૂલ દાસાનુ દાસો ભવિતા સ્મિભૂયઃ મનસ્મરેતા સુપતેર્ગુણાંસ્તે ગુરુણેત વાક્કર્મ કરો. ચાર શ્લોકમાં વૃત્રાસુરની સ્તુતિ કરી, છેવટે વૃત્રાસુર ઇન્દ્રને ગળી ગયો અને ઇન્દ્રના પેટમાં વૃત્રાસુરના પેટમાં રહેલા ઇન્દ્રે વૃત્રાસુરનું પેટ ચીરીને બહાર આવ્યો. પૂર્વ જન્મનો ચિત્રકેતુ રાજા શ્રાપના કારણે વૃત્રાસુર થઈને જન્મેલો, એનો ઉદ્ધાર થઈ ગયો. દીતીના ગર્ભના ઇન્દ્રે 49 ટુકડા કર્યા, એ 49 મરુદગણો કહેવાયા. અહીં છઠ્ઠો સ્કંદ પૂરો કરી સાતમા સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ છીએ. એકવાર હિરણ્યકશિપુ એની સભામાં બેઠો હતો અને હિરણ્યકશિપુની સભામાં એના ભાઈ હિરણ્યાક્ષનો ડેડ બોડી લાવવામાં આવ્યો અને હિરણ્યકશિપુએ પોતાના ભાઈ હિરણ્યાકા ભાઈને વૈકુંઠના નારાયણે માર્યો છે. તો હિરણ્યકશિપુ ગાંઠ વાળી કે જ્યાં સુધી હું વૈકુંઠના નારાયણનું 12મું 13મું નહીં કરું ત્યાં સુધી હું શાંતિથી બેસવાનો. હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત પર તપ કરવા આવ્યો. બ્રહ્માજી એના પર પ્રસન્ન થયા, એને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું. દિવસે ન મરું, રાત્રે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, નરથી ન મરું, પશુથી ન મરું. ભાઈ અહંકાર દિવસે મરતો નથી, અહંકાર રાત્રે મરતો નથી, અહંકાર ઘરમાં મરતો નથી, અહંકાર ઘરની બહાર મરતો નથી. અહંકારને મારવા માટે ભગવાનને અવતાર લેવો. એક ભાઈ બોલો હવેલીમાં દર્શન કરવા જતા, મેં કીધું દોડો દોડો, દર્શન બંધ થવાની તૈયારી છે, જલ્દી દોડો. એ ભાઈએ મને કીધું શાસ્ત્રીજી મારે દોડવાની કોઈ જરૂર નથી, કારણ હું આ મંદિરનો ટ્રસ્ટી છું, એ લોકોને મારી રાહ જોવી જ પડે. બોલો મંદિરમાં જાય ત્યાં પણ એનો અહંકાર મરતો નથી કે આ મંદિરનો ટ્રસ્ટી છું, એમને મારી રાહ જોવી જ પડે. અહંકાર ઘરમાંય નથી મરતો, ઘરની બહાર મંદિરમાં જઈએ ત્યાંય નથી મરતો, એને મારવા માટે ભગવાનને
હિરણ્યકશિપુને ચાર દીકરા, સૌથી નાના દીકરા પ્રહલાદજી, એમને શુક્રાચાર્યના દીકરા શંડામર્ક પાસે ભણવા મૂક્યા. એકવાર બાપે પ્રહલાદજીને ખોળામાં લીધા, પૂછ્યું, બેટા તને ગુરુજી શું ભણાવ્યું? પ્રહલાદજી બોલ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવે. પિતાજી, સાચી વિદ્યા કોને કહેવાય? સા વિદ્યા યા વિમુક્ત? જે અવિદ્યાના બંધનને તોડી નાખે સાચી વિદ્યા. જેના દ્વારા પ્રભુ પ્રાપ્તિ થાય સાચી. પિતાજી, સ્કૂલમાં જે આ બધું ભણાવે છે તો પેટ ભરવાની વિદ્યા છે. એન્જિનિયર થયા, ડોક્ટર થયા, ને એનાથી શું થાય? ભાઈ બહુ રૂપિયા મળે, પેટ ભરાય. પણ જે વિદ્યા દ્વારા આત્મકલ્યાણમાં થાય, જે વિદ્યા દ્વારા પ્રભુની પ્રાપ્તિ ન થાય, એ સાચી વિદ્યા. મેથેમેટિક્સ, જિયોગ્રાફી, આ બધી ભૌતિક વિદ્યા છે, એ પેટ ભરવાની વિદ્યા છે. જેના દ્વારા પ્રભુનું જ્ઞાન થાય, જેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થાય, એને અધ્યાત્મ વિદ્યા કહેવાય. અને એ વિદ્યા જેની પાસે છે એનું જીવન સારું. આપણે આ બંને વિદ્યા મેળવવાની, પેટ ભરવાની વિદ્યા પણ મેળવવી જરૂરી છે, અને જોડે જોડે અધ્યાત્મ વિદ્યાને પણ મેળવવાની, જેના દ્વારા પ્રભુ બે પૈસા કમાઈએ એટલે આ લોક બી સુધરે, અને માળા પહેરવીએ એટલે પરલોક પણ સુધરે. જીવન એવું જીવવાનું કે આ લોક બી સુધરે, પરલોક બે પૈસા કમાય, આ લોક સુધર્યો, પ્રભુનું ભજન કરો એટલે ફર્યા પછી પરલોક પણ સુધરે. ભૌતિક વિદ્યાની પણ જરૂર છે, અધ્યાત્મ વિદ્યાની પણ જીવનમાં જરૂર છે. ભગવાન સેનાથી મળે? ભક્તિથી મળે. એટલે નવદા ભક્તિ કે અધ્યાત્મ વિદ્યા. પ્રહલાદજી એમના પિતાને નવદા ભક્તિનો ઉપદેશ. હિરણ્યકશિપુ નાસ્તિક છે, ભગવાનને માનતો નથી. પ્રહલાદજી બહુ જ આસ્તિક છે. હિરણ્યકશિપુના રાજ્યમાં જે ભગવાનનું નામ લેતા એને હિરણ્યકશિપુ ફાંસી પર ચડાવે. પ્રહલાદજી ભગવાનનું બહુ નામ લેતા એક દિવસ હિરણ્યકશિપુને થયો કે હું પ્રહલાદને પર્વત પરથી ફેંકું, જો ભગવાન હશે તો પ્રહલાદને બચાવું. અને પર્વત પરથી ફેંકવું ને પ્રહલાદ જો મૃત્યુ પામે તો સમજી લેવાનું ભગવાન છે, જો એને ભગવાન ઉચકી લે તો ભગવાન છે. પ્રહલાદજીને હિરણ્યકશિપુ પર્વત પરથી ફેંક્યા, ભગવાન ઉચકી લે. પ્રહલાદને અગ્નિમાં ફેંક્યા, અગ્નિ બરફ જેવો ઠંડો થયો. પ્રહલાદને ઝેર આપ્યું, ઝેર અમૃત થઈ ગયું. પ્રહલાદજીને મારવાની હિરણ્યકશિપુ લાખ કોશિશ કરી, છતાં બી પ્રહલાદજીનો વાળ પણ વાંકો થયો નહીં. હવે હિરણ્યકશિપુને થયું કે ના ના, દુનિયામાં ભગવાન જેવું કંઈક છે, આ મારા દીકરાને ડગલે ને પગલે કોણ બચાવે છે? કોઈ એવી શક્તિ છે જે મારા દીકરાને બચાવે. પ્રહલાદજીને લઈ હિરણ્યકશિપુ સભામાં આવ્યો ને કીધું, બોલ બેટા, તારો નારાયણ ક્યાં છે? આજે તો તારા નારાયણનો જ ફેસલો લાવી દે, ભગવાન જ નહીં બધા ભગતો ક્યાંથી લેવા? બોલ, તારો નારાયણ ક્યાં છે? પિતાજી, મારા નારાયણ બધે જ છે. તો તારો નારાયણ આ થાંભલામાં છે? તો બધે હોય તો થાંભલામાં બી. અને તારો નારાયણ થાંભલામાં છે તો મને કેમ દેખાતો નથી? પિતાજી, દૂધમાં માખણ છે પણ દૂધને વધવો નહીં, ત્યાં સુધી માખણ દેખાય. તલમાં તેલ છે, તલને પીલો નહીં, તેલ દેખાય. પથ્થરમાં અગ્નિ છે પણ બે પથ્થરને ઘસો નહીં, અગ્નિ દેખાય કેવી? મારો નારાયણ બધે જ છે,
પણ જ્યાં સુધી પ્રભુ પ્રેમમાં હૃદય નહીં વલોવાય ત્યાં સુધી બધે રહેલા ભગવાનનો અનુભવ. બેટા, અગર આ થાંભલામાં તારો નારાયણ છે તો આ હજાર મંડી ગદાથી આ થાંભલાનું તોડી નાખ, અને અંદર જો નારાયણ નીકળ્યો તો એનું માથું તોડી નાખ. અને તે જ વખતે હિરણ્યકશિપુ હજાર મંડી ગદાની અને થાંભલા ઉપર પ્રહાર કરવા લાગ્યો. અને તે વખતે સ્તંભમાં ગડગડ 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 ભયંકર આવાજ કરવા લાગ્યો. એટલો મોટો આવાજ થયો, એકાએક થાંભલો છીરાયો અને અંદરથી બોલો શ્રી નરસિંહ સત્યમ વિધાતુમ નિજભૃત્યભાષિતમ વ્યાપ્તિમ ચ ભૂતેષુ ખિલેષુ ચાત્મનઃ અદૃશ્યતા અત્યદ્ભુત રૂપ ઉદ્વહન સ્તંભે સભાયામ ન મૃગમ ન માનુષમ. ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. હવે આ બહેનોને જરા શાંતિ થઈ કે હવે છૂટવા મળશે. ઘણાનું મોઢું તો એટલું બધું લેવાઈ ગયું છે, 12 વાગે ઘડિયાળ નથી જોતો. તમારા ચહેરા પરથી મને ખબર છે ઘડિયાળમાં 12 વાગે, પરંતુ 12 વાગે એકદમ ચહેરો લેવું મને તરત ખબર પડી જાય પેટલાતમાં આગ લાગી જશે. પછી બહુ હેરાન ના કરું, છોડી દઉં. બસ 2 મિનિટ ડાઇનિંગ ટેબલ પર સ્ટોરી રાખજો. ભગવાન નરસિંહ પ્રગટ થયા. હિરણ્યકશિપુ મનમાં સમજી ગયું આજે મરવાનું નક્કી જ છે, તો પછી મારે કાયરની જેમ મરવું નથી, હું શૂરવીરની જેમ. તલવારની ભગવાન નરહરિને હિરણ્યકશિપુ મારવા જાય. ભગવાન નરસિંહે છલાંગ મારી હિરણ્યકશિપુને પકડ્યો, પણ ભગવાન નરહરિ 28 હે દુષ્ટ, હું તને નહીં નરહરિ, તમે મને નહીં મારી શકો. મેં બ્રહ્માજી પાસે માગ્યું છે, હું દિવસે પણ નહીં કરું, હું રાત્રે પણ નહીં કરું. ભગવાન એવું એટલે તો મેં સંધ્યાકાળ પસંદ કરી. અત્યારે આકાશમાં સૂર્ય ચંદ્ર આમને સામે, કોણ કહેશે દિવસ? નરહરિ મેં બ્રહ્માજી પાસે માગ્યું છે, હું નરથી પણ નહીં મરું, પશુથી પણ નહીં મરું. ભગવાનની ગુ એટલે તો બંનેની ખીચડી થઈ જાય. પોતાને છોડ નહીં નરહરિ મેં બ્રહ્માજી પાસે માગ્યું છે, હું અસ્ત્રથી નહીં મરું, શસ્ત્રથી નહીં મરું. ભગવાન કીધું એટલો નખ લઈને આવ્યો છું, તારું તડબૂચ જેવું પેટ ફાડી નાખ. અને ગુસ્સામાં આવેલા ભગવાન નરસિંહે 10એ 10 નખ લઈ હિરણ્યકશિપુના પેટમાં ભોકી દીધા. એનું પેટ છીરી નાખ્યું, લોહીના ફુવારા ઉડવા લાગ્યા. અને ખોડામાં રહેલા હિરણ્યકશિપુને નરસિંહ ભગવાને ફેંકી દીધો. ભક્ત પ્રહલાદે નરસિંહ ભગવાનની પાસે આવી પ્રગટ થયેલા ભગવાન નરસિંહનું પૂજન આરતી કર્યું. આપણે પણ પ્રગટ થયેલા નરસિંહ ભગવાન એના નરેન્દ્રભાઈ ને નયનાબેન અત્યારે પૂજન આરતી કરશે. અને અત્યારની કથાને હું નામસ્મરણ સાથે વિરામ આપું છું. આગળની કથા બપોરે 3:30 વાગે શ્રવણ કરશું અને લગભગ 4:30-4 વાગે
પિતા